बकुल भाई हळवा हळवा हाले सानैया ना सेडी से ना ताले बकुल भाई हळवा हळवा हाले हे तुमने कहू के मा जाउ गीत गाव सबो ये आपड़ा लगन नी पुण्य तिथि से ने એટલે હવે પુણ્ય તિથિ નો કહેવાય મેરેજ એનિવર્સરી કહેવાય હા ઈ હું તમે તે પણ તને કહું આજ મને હવારના લગન જ યાદ આવે ને કેવો હું તૈયાર થઈને આવ્યો તો હા ભાડેની શેરવાની પહેરીને આવ્યા હતા તે શેરવાની તો ભાડે જ લેવાની હોય ને પછી થોડી કઈ બારે માસ પહેરાય અને તને કહું લગનમાં એક વાત બની હતી ને કોઈને ખબર ના હું એ વરકોડામાં બધા મારી ઉપર પૈસા ઉડાડતા હતા ને તે 500 ની બે નોટ મેં ખિસ્સામાં નાખી દીધી હતી યો બોલો તેથી તમે પૈસા લૂંટતા હતા હા ખાલી કેમેરામાં કટકો આવી ગયો તો તે મેં ઓલા કેમેરા વાળાને મેં કીધું એટલો કટકો કાપી નાખજે યો બોલો અને તને કહું બાધેણ થઈ તી ખબર તને ના ના અરે અમારા મંજુભાઈએ ફટાણું ગાયું ને પાણી નું નથી પૂછતા સાનું નથી પૂછતા તડકે ઊભા રાખ્યા વેવાણ તારું નાક નળીએ થી વાઢું ઈ ફટાણું ગાયું તને કહું બગડાતી બોલી ઘડીક તો મને એમ છું કે આ બધું બન નો રહેતો હારું ઈ તો હારું છું મંગુ કાકી એ બધાને સમજાવ્યા ને તે મામલો થાળે પડી ગયો એ હારું હવે વાતું નથી કરવી હાલો હારી હોટલમાં જમવા જાવી પણ મોર ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા હારી હોટલમાં કાંઈ જમવા નથી જાવ આવા દિવસો તો આવ્યા કરે વરમમાં તો અહીં કે ખારું બનાવી પણ એક કામ કરવી તો છોકરાને ચોકલેટ વેચી દેવી એ હારું બકુલભાઈ તૈયાર થયા કે નહીં આવો કેટલી વાર છે ક્યાં આપણે હારી હોટલમાં જમવા જવાનું ના કોણે કીધું તમે તો કીધું તો કાલ આપણે હારી હોટલમાં બધા જમવા જાહો યાર ના રે ના મને તો ખબર નથી હવે યાદ કરો કાલે તમે કીધું તું બધાને જમવા લઈ જાશે એમ ઠીક તો તમારે જમવા જવાનું છે એમ ને એટલે મને નથી લઈ જાવી પણ મને તો ખબર નથી બકુલ ભાઈ હારું છું બધા અહીંયા બેઠા મને તેમ કે વયા ગયા છે ના ના હજી નથી ગયા બકુલ ભાઈ ની વાટે છેવી તો હાલો હાલો બકુલ ભાઈ કેટલી વાર છે ક્યાં લે કાલ તમે જ કીધું તું તમારી મેરેજ એનિવર્સરી છે એટલે બધા હારી હોટલ માં જમવા જવાનું છે એમ મને તો ખબર ના ખોટું હું બોલો મેં કઈ કીધું નથી હવે ખોટું તમે બોલો કાલે કીધું તું રાત પાછા ભૂલી ગયા મેં તો કીધું નથી તમે કીધું હોય તો જ કેતા હોય ને પણ મેં કીધું હોય તો મને તો ખબર હોય ને પણ બકુલભાઈ કાલ તો તમે કીધું તું આજ ભૂલી ગયા આયો બેઠા હું સ્ટેશન માં વાટ જોઈ લો પણ બકુલભાઈ આવે તો અમે આવી ને હાલ્યા બકુડા પછી જમવાનું મોડું થાય પણ મેં ક્યાં કોઈને જમવાનું કીધું તમે એવી વાત કરો હવે ખોટું હું બોલે તે જ કીધું તું કાલ હારી હોટલ માં હું બધા જમવા લઈ જશે એમ મેં કીધું જ ના બોલવા લ્યો તમે કેવી વાત બનાવીને આવ્યા ઓલા જંદા એ બકુલભાઈ અહીંયા ઘરે છે ને એટલે એમ કે હમણે બધા કાક બારું બતાવીને આવશે તે બકડા ખોટું બોલીને પાછો હા બાળજે એવી વાટે છે હાલો લ્યા યો બોલો મને તો ખબર ના કેવી વાત બનાવીને આવ્યા મને તો લાગે તમે જ કીધું હશે પણ હું ક્યાંથી કહું મારા ખિસ્સામાં મૂળ 500 રૂપિયા છે હું ઈવડે ને જમવાનું કહું તમે તો પેલા હોટલ વાળાને પૈસા દઈ આવ્યા હોય મને શું ખબર મારે ક્યાં મેલું હાલે તે હું હોટલ વાળાને પેલા પૈસા દઈ દઉં ઈવડે બાંધાઈને કરાવવા આવ્યા હતા એ હારું તો હાલો મને હારી હોટલ માં જમવા લઈ જાઓ તને હું બહુ ભાવે પાણીપુરી તો પણ એમ કે ને 500 રૂપિયા પીડ્યા પાણીપુરી હમણાં લઈ આવી દો તને બસ પાણી પૂરી લઈને આવી જાવ જો મને પછી ઈવડાય ની ખબર જવા તમે જમરૂક મૂળ એક ટોસ છે અલે તું ખાઈ જા ના ના તું ખાઈ જા તો એક કામ કરવી આપણે બે ખાઈવી મોટો કટકો તું ખાઈ જા અને નાનો કટકો મને દે ના ના નાનો કટકો હું ખાવ મોટો કટકો તું ખા એ હારું કેમ પણ કે હા આપણા બે ની ભાઈબંધી હા ઓ આપણે બે કોઈ દી એક બીજાને મૂકીને ન ખાઈવી હા હા આપણા બે ની ભાઈબંધી આમ જ રહેવી જોવે હે ભોળો ને ક્યાં ભાગ્યા એ ભોળા ક્યાં ભાગ્યા એ હારી હોટલ માં જમવા લઈ જાવ તમારે જમવું હોય તો એક જણો આલો હે જમરૂક તું વાડી ની ધ્યાન રાખજે હું આવડા નારે જમવા જાવ ના રે ના તું વાડી ની ધ્યાન રાખજે હું આવડા નારે જમવા જાવ તારી પાસે છે પૈસા પણ એમાં ક્યાં પૈસા ની જરૂર છે ભોળો પૈસા દેવાના તો છે ના ના તોય જમવા તો હું જ જાવ જમરૂક કાકા કે હા કાકા ને અમારે હારે જમવા આવવા ગયો ને જોવો નહીં કેટલા દુબળા પડી ગયા અમારી આરે હારું હારું ખાય ને તો થોડાક હારા તો થાય એ તું એમ નો કેતો જમરૂક કાકા કઈ જામી નથી ગયા ઈ હજી દુબળા છે જોઈ લે તું હવે જમરૂક તો જામી ગયેલો છે ને જામી જાય ને બેઠા બેઠા ખાવું છે કે કમાવા તો જાતું ના કે હા કાકા જમરૂક કાકા ને કમાવા જાતું ના એમ નો કેતા હો બોલવામાં ધ્યાન રાખજો એને ક્યાં કઈ બોલતા આવડે બુદ્ધિ હોય તો બોલતા આવડે ને કોને કે બુદ્ધિ વગર નો જમરૂકડી હે આપણે
નેહાના જમરૂકને કેવા બધાડ્યા હું ઓ દાદા આજ આપણે બધાને બધાડવા નીકળ્યા તો પછી બધા બાંધે જ તેને ભલા દાદા હવે આમ તો એક બાકી છે એને સકડિયા સડાવો પણ આમ તો એકલો છે ઈ કોની આરે બાત છે અમથાને એકલાને આટિયા સડાવી તો હા આમ તો આવે જ છે આવા દે ને અમથા ભાઈ કઈ બધું જઈ આવા એ ગામમાં જો છો ઠીક બેહો બેહો હે અમથાન ગાલે તો મદની માખ બેઠી હું હે મદની માખ એ મમરા ભાઈ મદની માખને ભગાડો ને ના રે ના મને બીક લાગે ભોળા દાદા તો તમે મદની માખ ભગાડો ના રે ના તો અમથાન એમ ના થાય ભોળા દાદા ઢોલ મારી એમ ભલે કેડી જાય એ મને ઢોલ મારી એમ નહીં લાગે તમે મદની માખ ઉડાડો ને નકર મને કરડી જાહે એ ઉભો રે ઓય બાપા હે મદની માખ તો આઈન પણ ગલાઈન બેઠી આ તો ભગાડ ભગાડ ના રે ના હું નો ભગાડું તો અમથાભાઈ ને એમ નો લાગે મે એને ઢોલ મારી એ મને ઢોલ મારી એમ નહીં લાગે તું મદની માખ ભગાડ લે એ હારું ઓય બાપા મદની માખ વહી ગઈ વહી ગઈ કાઈ મદની માખ વહી નથી ગઈ અમથાભાઈ વાહમ બેઠી હે તો ભગાડો ભગાડો અમથાભાઈ આમ લ્યો ઓય બાપા હજી મદની માખ વાહમ જ બેઠી હું હે તો ભગાડો ભગાડો એ મમરા ભાઈ મદની માખ ભલે મને કરડી જાય મદની માખ કરડે ને ઢીમણું નો થાય ને અવડું ઢીમણું તમારા ઢીકે થી થઈ ગયું એ હારું તો બીજું હું આયા નો ઉભો રહ્યો તો હારું તું કેમ પણ ભોળા દાદા વાહ બબરા ભાઈ વાહ અમતા ને તકડિયા સડાવો હું તમે ઢોલ મારી તો એમ તો કઈ બોલ્યો ના ના પેલા બકુલભાઈ ને એને બધાડ્યા પછી કે કાકા ને જમરૂ કાકા ને બધાડ્યા હવે મન નો બોલાતી જમરૂખડી તું ત્યાં કોઈ દી બોલાવતી ની મને કેહુડી હે કેમ એક પૂરબ ને એક પશ્ચિમ કેમ મોઢા ફેરવીને ઉભા એવું જમરૂખડી અરે બાજો હું ઇતે કેહુડી અરે બાજો એ બાજા હું કામ એ જમમા હાટુ થઈને યો બોલો જમમા હાટો છે ને થોડું બાજવાનું હોય સમાધાન કરી નાખો હાલો હું તમને હારી હોટલ માં જમવા લઈ જાઉં તો અમારે સમાધાન હાલેલ કે આપણે બે જમી આવી હાલો હાલો બોલા દાદા યો હવે બધાને બધાડ્યા હવે કોઈ બાકી ના કા ખાવાનું મગાવો પણ લે બધાને બધાડ્યા ને એમાં તો હું ધરાઈ ગયો યો બોલો બીજા બાજે એમાં આપણે થોડા ધરાવી આપણને તો ખાલી મજા આવે કા ખાવું તો પડશે હો ઈ બધા બેઠા છે ને હાલો હાલો તૈયાર થાવ બધા એ અમથાભાઈ અહીં આવો હે ક્યાં જવાનું છે એ હારી હોટલ માં જમવા જવાનું છે જવાને એટલે તો કેહા કાકા ને જમરુ કાકા ને તૈયાર કર્યા બકુલભાઈ મસ્તી હું કરો એટલે મસ્તી નહી કરતો આજ મારી મેરેજ એનિવર્સરી છે તો બધાને હારી હોટલ માં જમાડવા તો પડશે જ છે ને બોલા દાદા આપણે તો ખોટું ખોટું કહેતા હતા બકુલભાઈ તો હાસન જમવા લઈ જાય તો જમવા જવાનું તો હોય ને તો મમરા ભાઈ મેજિક લઈ આવો જાવ પણ મેજિક બગડી ગયેલું છે ટાઈમે આપણને પોગાડશે નહીં તો એક કામ કરો ને ગામમાંથી ભાડે મોટર લઈ આવો ભાડું કોણ આપશે પોળા દાદા ના રે ના હું કામ ભાડું આપું યો બોલો બધાને જમાડવાનો ખર્ચો હું કરું છું અને તમે 150 રૂપિયા મોટર નું ભાડું નહીં આપો પોળા દાદા 150 રૂપિયા ભાડું આપી જો હું એકલો 2000 રૂપિયા નું ખાઈ જાય પણ લે મારા ખિસ્સામાં મુંદે 150 રૂપિયા પડ્યા પણ 150 રૂપિયા આપી જો પછી ક્યાં તમારે કઈ ખર્ચો હશે ખર્ચો તો બધો હું કરું છું એ હારું અલ્યો બમરા ભાઈ એ હારું હું મોટર લઈને આવું તમે બધા આવી જજો એ હારું હું કામ છે બકુલભાઈ એ જમવા આવવાનું છે હારી હોટલ માં મારી પાસે ક્યાં પૈસા છે પણ ખર્ચો બધા હું કરું છું તમે હું કામ બીવો તો તો જમાવવાનું જોઈ ને હાલો હાલો મમરા ભાઈ મોટર લઈને આવી ગયા છે હાલો હાલો એ આવ્યા બધા આવ્યા હાલો ને હા બાળો ને તો મોડું થાય ને એ મારે તમારી કરતા મોડું થાય છે બધાને જમાડવાના છે નહીં હાલો હાલો હેલો ઉતરો હોટલ આવી ગઈ હે બકુડા ક્યાં છે હોટલ હોટલ તો દેખાતી ના અવડી મોટી હોટલ તમને ના દેખાતી આ હોટલ છે હા મને તો ભૂત બંગલો હોય એવું લાગે ભૂત બંગલો નથી હોટલ છે પણ બકુલભાઈ લાગે તો ખંડેર જેવું ને ઈ તો એવી હોટલ બનાવેલી છે અત્યારે હું હોય બધા ભાજ ભાજ ની હોટલ હોય કે પાણી માં હોટલ હોય કે પ્લેન માં હોટલ હોય કે તરતી હોટલ હોય કે ફરતી હોટલ હોય અહીંયા આવી હોટલ છે હે બકુલભાઈ હા શું હોટલ જ છે ને એ હા હોટલ જ છે સમજી જાવ ને તો ભલે ભલે દાદા હોટલ ભલે ને ગમે એવી હોય આપણે તો ખાવાનું કામ છે ને આ ઈ વાત હાસી લે એક તો મફત માં ખાવું ને પાછા પૂછ પૂછ કરે બકુલભાઈ જમાડે છે ને તો ખાઈ લેવાય ઈ હા શું અમથા તારું ઈ તો બહાર થી એવું લાગે અંદર હારું હશે અરે અંદર મસ્ત હોટલ છે ભાજ ભાજ ની લેટુ છે એસી છે ફુવારા છે મજા આવી જાય તમને તો તો હાલો હાલો વાતો ના કરવી હોટલ માં જઈ ખાવા હાલો હાલો જાઓ તમે અંદર બેહો ને ત્યાં અમે ગાડી પાર્કિંગ માં મૂકીને આવી કામ અમરા ભાઈ એ હા બકુલભાઈ
આપણે બીજી હોટલ માં ખાઈ લઈએ. હાલો 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 ગાડી કરો વળતી. ફુવારા જેવું છે આમ આગળ હશે ફુવારા જેવું. ભાઈ આપણે જવા જો.